સત્યમ શિવમ સુંદરમ વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે ઉદ્ગાર વાક્યની તમને મેં અભ્યાસ કરાવ્યો કે ભાઈ ઉદ્ગાર વાક્ય કોને કહેવાય. આજે પાંચમો પ્રકારિયો એ આપણે ઇનડાયરેક્ટ કરવાનું હોય ઉદ્ગાર વાક્યનું, તો સંવાદ હોય કે ફકરો હોય. તો ઉદ્ગાર વાક્યની માહિતી મેં કહે ભાઈ ઉદ્ગાર વાક્ય કેવા હોય કે વોટ કે આવથી શરૂ થતા હોય, એના પછી વિશેષણ હોય, ઓ અલાસ આ એવા શબ્દથી, હુર્રા એવા શબ્દથી, બ્રેવો એવા શબ્દથી ઉદ્ગાર વાક્ય શરૂ થતા હોય. વોટ અને આવથી મોટાભાગે પૂછાતા હોય, તો વોટ અને આવથી શરૂ થતા ઉદ્ગાર વાક્યમાં વોટ અને આવ પછી વિશેષણ હોય. અને મેં તમને બે ત્રણ ઉદ્ગાર વાક્યના બધા જ પ્રકારના ઉદાહરણ સમજાવ્યા હતા. તો હવે આપણે ઇનડાયરેક્ટ કરવાનું હોય તો આ હું જે દરમિયાન બોલું છું એ દરમિયાન તમારે એ જે બોર્ડનું ફોકસ તમારે લખી લેવાનું થાય બુકમાં, નિયમ આર્ય એ બરાબર, કે તો જે આ પાંચ જે બદલવા માટેના જે સ્ટેપ રહ્યા, કે જે રીતે આપણે વિધાન વાક્યમાં ટોલ્ડ લખ્યું બોલનાર સાંભળનાર વચ્ચે, પ્રશ્નાર્થ વાક્યમાં આસ્ક્ડ લખ્યું, આજ્ઞાર્થ વાક્યમાં રિક્વેસ્ટેડ એડવાઇસ જેવા રિપોર્ટિંગ વર્બ લખ્યા, પછી લેટવાળા વાક્યમાં સજેસ્ટેડ કે પ્રપોઝડ લખ્યું, એ રીતે ઉદ્ગાર વાક્યમાં બોલનાર સાંભળનાર વચ્ચે એક્સક્લેમ્ડવાળા રિપોર્ટિંગ વર્બ લખો. એટલે આપણે લિસ્ટ લખાયું હોય કે આનંદ વ્યક્ત કરવા એક્સક્લેમ વિથ જોય, દુઃખ વ્યક્ત કરવા એક્સક્લેમ વિથ સોરો, નવાઈ વ્યક્ત કરવા એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ, ગુસ્સો વ્યક્ત કરવા એક્સક્લેમ વિથ એંગર, અણગમો વ્યક્ત કરવા એક્સક્લેમ વિથ ડિસ્ગસ્ટ. બરાબર, આવા જે શબ્દો રહ્યા એ આ રિપોર્ટિંગ વર્બ તરીકે લખવાના. તો પહેલો સ્ટેપ એ કે રિપોર્ટિંગ વર્બ શું લખવું ઉદ્ગાર વાક્યમાં, તો કે એક્સક્લેમ વિથ જોય, એક્સક્લેમ વિથ સોરો, એક્સક્લેમ વિથ સરપ્રાઈઝ. પછી તો કે બીજું સ્ટેપ તો કે જોડાણ તરીકે થેટ લખવાનું, જોડાણ થેટ લખવાનું. તો મેં અગાઉ એ તમને ચાર પ્રકાર શીખવાડ્યા, એમાં કીધું હતું કે વિધાન વાક્ય અને ઉદ્ગાર વાક્ય અને લેટસવાળા વાક્યમાં જોડાણ થેટ આવે, લેટસથી શરૂ થતા વાક્યમાં. લેટસ સિવાય હોય તો નહીં, લેટસ્ટથી શરૂ થતા વાક્યમાં ધેટ આવે, વિધાન વાક્યમાં ધેટ આવે અને ઉદ્ગાર વાક્યમાં ધેટ આવે. તો બીજો સ્ટેપ આ કે તમે બોલનાર સાંભળનાર વચ્ચે રિપોર્ટિંગ વર્બ લખી નાખવું, એ પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ જોડાણ ધેટ લખવું. પછી ત્રીજો સ્ટેપ તો કે વોટ, હાવ, ઓ, અલાસ, ઉર્રા જેવા વગેરે ઉદ્ગાર દર્શક શબ્દ કાઢી નાખવાના, કાઢી નાખ્યા એટલે નીકળી જાય. આ પહેલા વાક્યમાં વોટ નીકળી જાય. પ્રશ્નાર્થ વાક્યમાં જુઓ, આપણે લીધું પ્રશ્નાર્થ વાક્ય, તો એમાં વોટ કે હાવ જોડાણ તરીકે મૂકવાનું આવે, આમાં નીકળી જાય. પછી ત્રીજો ચોથું સ્ટેપ કે ચોથું કે ઉદ્ગાર વાક્ય, ઉદ્ગાર દર્શક શબ્દ કાઢી નાખ્યા, વોટ, હાવ, આ, અલાસ. પછી ચોથું સ્ટેપ તો કે વાક્યની શરૂઆત કરતા ક્રિયાપદથી કરવાની, તો આમાં મોટા ભાગે ઉદ્ગાર વાક્યમાં આગળના વિડીયોમાં મેં તમને સમજાવ્યું કે કર્તા ક્રિયાપદ છેલ્લે હોય. જો છેલ્લે પ્રથમ વાક્ય રહ્યું એમાં યુ હેવ, બીજામાં યુ વોક, તો વોટ અને હાઉમાંથી શરૂ થતા હોય, વોટ અને હાઉથી એમાં છેલ્લે હોય, બાકી બીજા બધા શબ્દથી વાક્ય શરૂ થતા હોય તો એ આગળ જ ઉદ્ગાર દર્શક શબ્દ હોય, ઉદ્ગાર ચિહ્ન હોય, પછી કર્તા ક્રિયાપદથી જ વાક્ય શરૂ થતું હોય. એટલે તમારે બરાબર કે વોટ અને હાવ વાળા વાક્યમાં જ પાછળથી કર્તા ક્રિયાપદ આગળ લાવવાનો રહે, અને ન હોય તો આપણા તરફથી હી વોચ, સી વોઝ, ઇટ વોઝ એ ઉમેરવાનું થાય. યાદ રાખજો આ બોલું એ બરાબર. તો અને પછી ક્રિયાપદનો કાળ બદલવાનો અને
જે વિશેષણ આગળ વેરી ઉમેરવું અથવા ઇન્ડીડ આ પણ ઇન્ડીડ અને રીઅલી મે કેમ કૌંસમાં લખ્યું હોય કે તમારે વેરી ઉમેરવું જો ઇન્ડીડ ઉમેરવાનું તો આ રીતે એ વેરી એ વેરી ની આગળ આર્ટિકલ એ આવે અને જો ઇન્ડીડ કે રીઅલી લખો ને તો એમાં આર્ટિકલ રહ્યો ને એ પાછળ આવે બરોબર આ ખાસ આ ધ્યાન રાખવું પડે વેરી ની આગળ આર્ટિકલ આવે અને ઇન્ડીડ કે રીઅલી ની પાછળ આર્ટિકલ જો હોય તો પાછળ લખવામાં આવે બરોબર એટલે મે એ શબ્દ બે શબ્દને કૌંસમાં રાખ્યા એટલે કે વિશેષણ આગળ વેરી ઉમેરો વોટ કે હાઉ વાળા વાક્ય હોય ને એમાં વોટ હાઉ વાળામાં બરોબર એટલે અહીંયા હું વિશેષણ આગળ વેરી ઉમેરો તો અહીંયા જ લખું છું કે વોટ કે હાઉ વાળા વાક્યમાં આવ વાળા વાક્યમાં જો બરોબર બીજામાં નહીં આવા અલાસ આ એવા વાક્યો હોય એમાં બરોબર વેરી ઉમેરવાનું હોતું નથી વોટ અને હાઉ વાળા વાક્યમાં જ વેરી ઉમેરવાનું હોય તો આ જે સ્ટેપ રહ્યા એ આપણને યાદ હોવા જોઈએ કે બોલનાર સાંભળનાર વચ્ચે એક્સક્લેમ વિથ જોય એક્સક્લેમ વિથ સોરો એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ એક્સક્લેમ વિથ એંગર એ લખી નાખ્યું પછી તો કે જોડાણ તરીકે ધેટ લખવાનું પછી વોટ હાઉ અલાસ ઓ આ જેવા ઉદ્ગાર દર્શક શબ્દ કાઢી નાખવાના પછી તો કે વાક્યની શરૂઆત કરતા ક્રિયાપદથી કરવાની ક્રિયાપદનો કાળ બદલવાનો પછી કરતા તો બદલવાના થતા હોય આઈ મી માય કે યુ યુ યોર તો એ બદલી નાખવાના તો કરતા ક્રિયાપદથી તો ખાસ ધ્યાન રાખવાનું કે હાઉ અને વોટ વાળા વાક્ય હોય ને એમાં જ કરતા ક્રિયાપદ પાછળ હોય જો આમાં યુ હેવ હોય યુ આર હોય હી ઇઝ હોય ઇટ ઇઝ હોય તો એમાં જ પાછળ હોય જો આમાં યુ વોક આપેલું હોય આમાં યુ હેવ આપ્યું હોય તો આ કરતા ઉદ્ગાર ચિહ્ન પણ આગળ હોય તો આમાં કરતા ક્રિયાપદ તમને અહીંથી અહીં આપેલું જ હોય સ્ટાર્ટિંગ જ હોય તો આમાં વેરી ઉમેરવાનું નહીં જોડાણ ધેટ લખી નાખ્યું સીધું આ વાક્ય હોય એને વિધાન વાક્યની જેમ જ બદલી નાખવા કઈ ફેરફાર કરવાનો નહીં ક્રિયાપદ બદલવાનું આવે કરતા બદલવાના આવે બાકી વીર કઈ આગુ પાછું આગળ પાછળ કરવાનું ન આવે જ્યારે વોટ અને હાઉ વાળા વાક્ય રહ્યા એમાં કરતા ક્રિયાપદ આગળ લાવવાનું વોટ નીકળી જાય અને વેરી ઉમેરવાનું આવે હાઉ અને વોટ વાળા વાક્યમાં આમાં વેરી નહીં ઉમેરવાનું આવે બરોબર તો આ પ્રથમ જે વાક્ય રહ્યું એ તમે જુઓ કે આપણે આ વ્યક્તિ હી સેડ ટુ મી વોટ એ નાઇસ સ્કાય યુ આર યુ હેવ કે તારી પાસે કેટલી સરસ પતંગ છે તો વખાણ પીરા બરોબર તો આપણે એમ કરવું હોય કે હી એક્સલેમ એક્સલેમ નો સ્પેલિંગ પાછો પાકો કરી નાખવાનો હી એક્સલેમ વિથ પ્રેઝ પી આર એ એસ સી પ્રેઝ એટલે વખાણવું હી એક્સલેમ વિથ પ્રેઝ ટુ મી આમાં ટુ રાખવું પડે લાંબુ લાંબુ આવ્યું બોલનાર સાંભળનાર વચ્ચે ઘણા રાખે ઘણા નથી રાખતા તો તો લખી નાખો આ શબ્દ એક્સક્લેમ વિથ પ્રેઝ પી આર એ એસ ઈ પ્રેઝ એટલે વખાણવું તો પછી તો કે જોડાણ ધેટ લખ્યું જોડાણ ધેટ પછી તો કે વોટ હાઉ અલાસ એવા શબ્દ નીકળી જાય કાઢી નાખ્યા પછી તો કે વાક્યની શરૂઆત કરતા ક્રિયાપદથી કરવાની તો અહીંયા કરતા કોણ હે યુ હેવ તો યુ કોના પ્રમાણ ફરે સાંભળનાર પ્રમાણે તો આઈ લખું પછી હેવ હેઝ હેડ વિધાન વાક્ય મુજબ ક્રિયાપદ બદલવાના હોય ક્રિયાપદનો કાળ બદલો એટલે વિધાન વાક્ય મુજબ જ સમજવાનું તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં એમ કહેવામાં આવે ક્રિયાપદનો કાળ બદલો એટલે વિધાન વાક્ય મુજબ અને પ્રશ્નાર્થ વાક્ય મુજબ પણ પ્રશ્નાર્થમાં ખાલી ડુ ડસ ડીડ નું જ યાદ રાખવાનું છે
બાકી ઈમાય વિધાન વાક્ય મુજબ તો આય લખું તો હેવ નું હેટ થાય તો હેટ લખું પછી તો કે વિશેષણ આગળ વેરી ઉમેરો ડબલ્યુ એચ કે આવ વાળા વાક્યમાં બરોબર નહીતર નથી ઉમેરવાનું તો એ વેરી નાઇસ કાઈ એ વેરી નાઇસ કાઈ બરોબર તો જો આયા વિશેષણ નાઇસ જે રહ્યું એની આગળ વેરી ઉમેરો તો હી એક્સલેમ વિથ પ્રેઝ ટુ મી જોડાણ દેટ લખું પછી કરતા બેઠલો ક્રિયાપદનો ભૂતકાળ કર્યો અને એ વેરી ઉમેર્યું વેરી ઉમેર્યું એ નથી ઉમેર્યું એ આપેલું હોય એટલે લખ્યું બરોબર નહીતર ન લખવાનું થાય ન હોય તો આર્ટિકલ નહીં લખવાનું તો આ પ્રમાણે આ જે ઉદ્ગાર વાક્યનું ઇન્ડાયરેક્ટ થયું આ વાક્ય કદાચ થોડું કાંઈક પાછળ લખવામાં તકલીફ પડે એટલે આ બધુંથી થોડુંક લઉં ધ્યાનમાં લઈ લીધું તો સી એક્સલેમ હવે આમાં હાઉ ફાસ્ટ યુ વોક તમે કેટલું ઝડપથી ચાલો છો તો નવાઈ લાગી બરોબર સરપ્રાઈઝ થયું અથવા તો અણગમો વ્યક્ત પણ કર્યો કહેવાય કોક વધારે હાલતું હોય ને આપણે પાછળ રહી જતા હોય તો તમે બહુ હાલો મને હું પાછળ રહી જઉં તો પણ આ તમે નવાઈ વ્યક્ત કરો તો સી એક્સક્લેમ વિથ સરપ્રાઈઝ બરોબર લખું કે સી એક્સલેમ વિથ સરપ્રાઈઝ ટુ અસ તો હવે તો જેવું જોડાણ તરીકે ધ્યાન પછી તો કે હાઉ કે વોટ નીકળી જાય હાઉ નીકળી જાય પછી વાક્યની શરૂઆત કરતા ક્રિયાપદથી કરવાની તો કરતા એવું સાંભળનાર પ્રમાણે ફરે તો વી ક્રિયાપદનું ભૂતકાળ થાય વોક્ડ અને વિશેષણ આગળ વેરી ઉમેરવાનું આવે વોટ કે હાઉ વાળા વાક્યમાં આવા જે વાક્યો રહ્યા અલાસ આ ઓ હુરા બ્રેવો એવા વાક્યમાં વેરી ઉમેરવાનું આવતું નથી અને ઘણી વખત ગમે તે પ્રકારનું ઉદ્ગાર વાક્ય હોય પણ ઘણી વખત જરૂર લાગે તો આપણા તરફથી તમે ઇન્ડીડ વેરી એવું તમે લખી શકો વોટ એ આઈડિયા એટલું લખેલું હોય વોટ વોટ એન આઈડિયા એટલું જોઈએ વોટ એન આઈડિયા તો આમાં વિશેષણ નથી તો તમે વિશેષણ ઉમેરી શકો ઇટ વોઝ એ વેરી નાઇસ આઈડિયા તો જો અહીંયા તમે વિશેષણ ઉમેર્યું નાઇસ વેરી પણ ઉમેર્યું તો વી વોક્ડ વેરી ફાસ્ટ વી વોક્ડ વેરી ફાસ્ટ જો વેરી ઉમેર્યું વોટ અને હાઉ વાળા વાક્યમાં જ વેરી ઉમેરવાનું એનાથી શરૂ થતા હોય તો જ બાકી આવા વાક્ય હોય એમાં નહીં ઉમેરવાનું પછી ત્રીજું વાક્યમાં ભાવ શું રહેલો કે ધ કેપ્ટન છે કેપ્ટને કીધું કે આ વી લોસ્ટ ધ ગેમ અરે આપણે રમત હારી ગયા એટલે કે મેચ હારી ગયા હોય તો નિશાશો રહેતો દુઃખ વ્યક્ત થયું તો બરોબર ધ કેપ્ટન એક્સલેમ વિથ સોરમ કે ધ કેપ્ટને દુઃખ સાથે કીધું તો જોડાણ તરીકે શું આવે તો કે ધેટ જોડાણ તરીકે ધેટ આવે પછી તો કે હવે આ શબ્દ જે ઉદ્ગાર દર્શક વોટ આ ઓલા સા એ નીકળી જાય કાઢી નાખો તો આમાં તો તમને આમાં આવા પ્રકારના વાક્યો હોય એમાં કરતા ક્રિયાપદથી ને શરૂ થતું હોય તો વી લોસ્ટ ધ ગેમ તો વી યુ એ બરોબર બોલનાર પ્રમાણે એટલે કે જો બોલનાર કે સાંભળનાર તરીકે બરોબર આઈના રૂપ હોય તો કે મી હોય આઈ કે મી હોય વી અસ હોય તો વી નું વી રે પણ ન હોય તો ધે વી નું ધે થાય વી અસ અવર નું ધે તેમ ધે તો આ વી નું ધે લખવું પડે કે ધે હવે ભૂતકાળ હોય આપણે વિધાન વાક્યમાં કે
મૂળ ક્રિયાપદ હોય તો ભૂતકાળ અને ભૂતકાળ હોય તો હેડ પ્લસ ભૂતકૃતન તો ધે હેડ લોસ્ટ ઓકે બરોબર કે લોસ્ટ ઓકે પૂર્ણ ભૂતકાળ એટલે આપણે કોષ્ટકા પણ હોવું જોઈએ એમિજન વોચવેર વોચવેર નું એડબિન મૂળ ક્રિયાપદ નું ભૂતકાળ ભૂતકાળ નું હેડ પ્લસ ભૂતકૃતન હેવ હેઝ નું હેડ અને ડુ નોટ ડઝ નોટ નું ડીડ નોટ નું હેડ નોટ પ્લસ ભૂતકૃતન શેલ વિલ નું વુડ કેન નું કુડ મે નું માઇટ અને એની સાથે મૂળ ક્રિયાપદ આ જે વિધાન વાક્યનું જે કોષ્ટક રહ્યું એ કાળ બદલવાનું બરોબર ટુ વાળા ક્રિયાપદ આયનજી વાળા ક્રિયાપદ કે ભૂતકૃતન રહ્યું એ ઇમ નામ રહે એને બદલવાનું નહીં તો આ જે કોષ્ટક રહ્યું એ મોટે હોય વિધાન વાક્યમાં જે બોલવાનું પાકું કરવાનું કીધું હતું તો તમને તરત ખબર પડે ભૂતકાળ છે તો હેડ અને ભૂતકૃતન લોસ્ટ નું ભૂતકૃતન લોસ્ટ જ રહે તો આ પ્રકારે જે આપણને આ સ્ટેપ યાદ હોવા જોઈએ અને સ્ટેપ પ્રમાણે તમે આગળ વધશો એટલે જે વાક્ય રહ્યા એ ઉદ્ગાર વાક્ય રહ્યા એ બદલાઈ જાય અને કાળ બદલાઈ બદલવા પડે અને જે કાઢવાનું હોય કાઢવાનું ન કાઢવાનું થાય નહીં કાઢવાનું બરોબર આટલા સ્ટેપ પ્રમાણે તમે આગળ વધશો કે બોલનાર સાંભળનાર વચ્ચે એક્સલેમ મારો શબ્દ ઉદ્ગાર વાક્યમાં ઉદ્ગાર વાક્યને ઓળખી લીધું એ આગળના વિડીયોમાં શીખાય જોડાણ તરીકે ધેટ હાવ ડબલ્યુ એચ આ લાસ જેવા શબ્દ કાઢી નાખવાના વાક્યની શરૂઆત કરતાથી ક્રિયાપદ કરતા ક્રિયાપદથી કરવાની ક્રિયાપદના કાળ બદલવાના અને વોટ કે હાવ વાળા વાક્યમાં વિશેષણ આગળ વ્યારી ઉમેરવાનું આટલું યાદ રાખી લો આટલું બોલી જાઓ એટલે સ્ટેપ બાય સ્ટેપ ઉદ્ગાર વાક્ય રહ્યા એ બદલાઈ જાય હવે આગળના વિડીયોમાં આપણે આ ઉદ્ગાર વાક્ય જે રહ્યા એના થોડાક બરોબર છ સાત વાક્યના આપણે ઉદાહરણ લઈ અને તમને ચેન્જ કરી હું બતાવીશ આ ફોકસ જે રાખવું હે બરોબર વાક્યના ઉદાહરણ જે નીચે ત્રણ વાક્ય રહ્યા એ તમે જોઈ લો સારી રીતે બરોબર એટલે તમારે લખવામાં ફોકસ કરી અને તમે પોઝ કરી અને વાક્ય જે રહ્યા એ તમે સારી રીતે લખી શકો હજી યાદ રાખી લેજો કે આ જે પાંચ સ્ટેપ રહ્યા એ હું બોલી બતાવું બોલનાર સાંભળનાર વચ્ચે એક્સલેમવાળા શબ્દ લખવા રિપોર્ટિંગ વર્ક તરીકે જોડાણ ધેટ લખવું વોટ હાવ ઓ અલાસ જેવા ઉદ્ગાર દર્શક શબ્દ કાઢી નાખવાના વાક્યની શરૂઆત કરતા ક્રિયાપદથી કરવી ક્રિયાપદનો કાળ બદલવો અને વોટ કે હાવવાળા વાક્યમાં વિશેષણ આગળ વેરી ઉમેરવું બીજા વાક્યમાં વેરી નહીં ઉમેરવાનું એવું પછી આપણને યાદ હોવું જોઈએ બરોબર એટલે નાઇસ ગુડ રિયલી નાઇસ ગુડ ફાસ્ટ રીચ પુઅર ક્લેવર ફુલિશ એટલે મૂર્ખ ડલ એટલે ઠોઠ બરોબર રીચ એટલે પૈસાદાર પછી આવા બધા વન્ડરફુલ એટલે અદ્ભુત પાવરફુલ એટલે શક્તિશાળી આવા બધા જે વિશેષણો હોય એની આગળ વોટ કે આવવાળા વાક્ય હોય એમાં વેરી ઉમેરવાનું આર્ટિકલ આપ્યો હોય તો વેરીની આગળ આર્ટિકલ લખવાનો ન આપ્યો હોય તો નહીં લખવાનો આ જે સ્ટેપ રહ્યા એ પ્રમાણે તમે વાક્ય બદલી શકો